हेलो फ्रेंड्स, वंस अगेन आई वेलकम यू टू इंग्लिश होम बाय चेतन चौटे यूट्यूब चैनल। ग्रामर टॉपिक में मित्रों आप सीखी रहा है डायरेक्ट स्पीच और इनडायरेक्ट स्पीच, अलग अलग घना बदा विविध सेपरेट अपने विडियो बनावेला है। लास्ट विडियो लेक्चर में मित्रों आप जुड़ू तो डायरेक्ट इनडायरेक्ट स्पीच पेरेग्राफ जो डायलॉग्स रूपे अपने एक्जाम में पूछे त्रण मसू एम जरूरी कया नियमों याद रखिए लास्ट विडियो लेक्चर में। आ उपरांत बे पेरेग्राफ बे डायलॉग आप त्या सॉल्व कराया था, परंतु विडियो लेक्चर जरा लांबो थी जवा जरा मीन्स लॉन्ग थत एटले आपणे तेने कट करीने नवो विडियो लेक्चर बनावानो आग्रह राख्यो के जेथी आगळना बीजा बे त्रण पेरेग्राफ आपणे व्यवस्थित समजीने सॉल्व करी शकीए। ओके, तो आगळनो विडियो लेक्चर में आपणे जोईए छे पेरेग्राफ नंबर 3। परेश सेठ प्लीज गीव मी अ टिकीट फॉर अहमदाबाद। हवे अहींया परेश बोलनार छे, आ वाक्यमां सांभळनार छे कंडक्टर, बराबर। तो परेशे कह्युं प्लीज, तो आपने ख्याल आवी जाए मित्रों के प्लीज ए इम्पेरेटिव सेंटेंस अज्ञात वाक्य छे, विनंती दर्शावे। तो विनंती दर्शावा माटे रिपोर्टिंग वर्ब तरीके आपने ख्याल छे रिक्वेस्टेड मुकाय, बराबर। एटले पहेला बोलनार आंसर लखीशुं आपणे, आंसर पहेला बोलनार परेश, बराबर। रिक्वेस्ट करे छे कंडक्टर ने, एटले परेश रिक्वेस्टेड। कोने? कंडक्टर ने। तो परेश रिक्वेस्टेड ध कंडक्टर। आज्ञात वाक्य छे, आपने ख्याल आवे के आज्ञात वाक्य टू वडे जोड़ाय, नकार हो तो नोट टू वडे जोड़ाय, बराबर। तो प्लीज ए दूर थशे, प्लीज नी जग्या पर आपणे मूक्यो रिक्वेस्टेड। हवे वाक्य टू वडे जोड़ीशुं, एटले टू गीव, गीव नू गीव बैठू मूल रूपे ज आवे इन्फिनिटिव बनी गयो, एटले मी आपणो नियम, जो करता आई केवी होय तो बोलनार प्रमाणे फेरफार थाय। तो अहींया मी छे एटले बोलनार, बोलनार परेश। अहींया जो आई आप्युं होय तो आई करता विभक्ति छे, एटले परेश माटे ही मुकाय करता विभक्ति, परंतु आई नू कर्म मी करीने आप्युं, आई मी, बराबर। तो परेश माटे ही नू कर्म विभक्ति ही, एनी बाजूमां हिम थई जशे, એટલે આઈનું મી થાય તો હિનું હિમ। અ ટિકિટ, ઓકે, આગળ ફોર અહેમદાબાદ, અહેમદાબાદ, ઓકે। પરેશ રિક્વેસ્ટેડ કોને? કંડક્ટરને। તો પરેશ રિક્વેસ્ટેડ ધ કંડક્ટર ટુ ગીવ હિમ, આઈનું મી તો હિનું હિમ, બોલનાર પ્રમાણે અ ટિકિટ ફોર અહેમદાબાદ। નેક્સ્ટ કંડક્ટર સેટ સોરી આઈ કાન્ટ, કંડક્ટરે જવાબ આપ્યો કે માફ કરજો હું તમને ટિકિટ આપી શકું તેમ નથી અહેમદાબાદની। તો બોલનાર છે કંડક્ટર, અહીંયા સાથે લખાય પરંતુ સમજાય એટલે અહીંયા હું લખું છું ધ કંડક્ટર। શું કહ્યું કંડક્ટરે? કંડક્ટર સોરી। તો આપણે જોઈ ગયા આગળના વિડીયો લેક્ચરમાં, લાસ્ટ વિડીયો લેક્ચરમાં, કે જ્યારે સોરી એવો શબ્દ આપ્યો હોય તો એપોલોઝાઈઝ એવું મુકાય છે। તો કંડક્ટર એપોલોઝાઈઝડ, ZED મૂકો અથવા ACD મૂકો, બંને એક જ, બરાબર। ધ કંડક્ટર એપોલોઝાઈઝ, કોની એપોલોઝાઈઝ? એન્ડ, સીધું ડાયરેક્ટ મૂકી શકીએ, ધ કંડક્ટર એપોલોઝાઈઝ, એમ પણ મૂકી શકો પરેશ અથવા તો હિમ, ધ કંડક્ટર એપોલોઝાઈઝ પરેશ એમ પણ લખી શકાય, ધ કંડક્ટર એપોલોઝાઈઝ હિમ એમ પણ લખી શકાય, ને ડાયરેક્ટ પણ મૂકી શકાય, કંડક્ટર એપોલોઝાઈઝ એન્ડ, એપોલોઝાઈઝ એટલે સોરી આવી ગયું, એન્ડ સેડ ધેટ, અને કહ્યું કે, એન્ડ વાક્ય ધેટ વડે જોડ્યું, એન્ડ સેડ ધેટ, પેલા સોરી માત્ર, સોરી માટે માત્ર એપોલોઝાઈઝ વાપર્યું, ધ કંડક્ટર એપોલોઝાઈઝ એન્ડ સેડ ધેટ, અને કહ્યું કે, શું કહ્યું? આઈ કાન્ટ, ફરી પાછું આઈ કાન્ટ જે છે એ તો શોર્ટ આન્સર છે। આપણે જોયું કે જ્યારે તમને ટૂંકું વાક્ય આપે ત્યારે આપણે એને લેન્થમાં સવિસ્તાર, બરાબર, જવાબ આપવાનો હોય, તો ખરેખર આને વાક્ય શું બોલ્યું હોય? આઈ કાન્ટ એટલું ના બોલ્યા હોય, વાક્ય આખું લખીને આપું એટલે ખ્યાલ આવે, એને એમ કહ્યું હોય આઈ કાન્ટ ગીવ યુ અ ટિકિટ, બરાબર। ખરેખર એને જવાબ આવી રીતે આપ્યો હોય, આઈ કાન્ટ શું, આઈ કાન્ટ ગીવ યુ અ ટિકિટ, એ આપણે જાતે વિચારવાનું, અને હવે આપણે તેમાં ફેરફાર કરીશું। તો આઈ, આઈ એટલે બોલનાર, બોલનાર કોણ છે? કંડક્ટર, કંડક્ટરે જ કહ્યું છે, તો કંડક્ટર એટલે આપણે અહીંયા હી મૂકીશું, બરાબર। કેન નોટ, તો કેન નોટનું ટૂંકું રૂપ છે કાન્ટનું, કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ, તો કેનનું થઈ જશે કુડ,
COULD અહીંયા જરા ઘૂસી નાખું છું તો કુડન્ટ કેન નોટનું થઈ જશે કુડન્ટ. હવે આપણે શું લખ્યું તો અહીંયા આઈ કેન નોટ ગીવ યુ, આઈ કેન નોટ ગીવ યુ તો ગીવનું તો ગીવ જ રહે બરાબર. પછી શું તો આપણી પાસે યુ, યુ એટલે કોણ? સાંભળનાર. સાંભળનાર કોણ છે? પરેશ. કંડક્ટર બોલે છે તો પરેશ સાંભળે છે તો યુનું શું થઈ જશે? હવે જુઓ આ યુ જે આપણે મૂક્યું ને કર્મ છે કારણ કે એના પછી કોઈ ક્રિયાપદ નથી. આઈ કાન્ટ ગીવ યુ અ ટિકિટ બરાબર, અ ટિકિટ તો નાઉન છે તો યુનું યુ તો હિનું થઈ જશે કર્મ વિભક્તિ હિમ બરાબર. યુનું યુ જ રહે તો સાંભળનાર છે પરેશ તો પરેશનું હિ, હિનું થઈ જશે હિમ. હી કુડન્ટ ગીવ હિમ અ ટિકિટ ફૂલ સ્ટોપ બરાબર. આવી રીતે વાક્ય બને. ફરી પાછું જરા સમજાવી દઉં. કંડક્ટર રિપ્લાયડ સોરી, કંડક્ટરે જવાબ આપ્યો સોરી આઈ કાન્ટ, તો આપણે શું બનાવ્યું? તો કંડક્ટર એપોલોઝાઈઝ, કંડક્ટરે માફી માગી. એન્ડ સે ડેડ, વાક્ય જોડાઈ ગયું. એન્ડ સે ડેડ અને કહ્યું કે આઈ કાન્ટ. આઈ કાન્ટનું મિનિંગ શું થાય? આઈ કાન્ટ ગીવ યુ અ ટિકિટ. ખરેખર આખું ફૂલ ફોર્મ આન્સર આ રીતે હોય, આઈ કાન્ટ ગીવ યુ અ ટિકિટ. આઈ એટલે બોલનાર તો આઈનું કર્યું હિ બરાબર, બોલનાર છે કંડક્ટર. કેન નોટનું કર્યું કુડ નોટ, ગીવનું ગીવ જ રહ્યું. યુ, યુ એટલે સાંભળનાર, સાંભળનાર છે પરેશ. આ યુ જે છે એ કર્મ છે, કરતા નથી કારણ કે પાછળ ક્રિયાપદ નથી તો યુનું યુ તો હિનું થઈ જશે હિમ એટલે ત્યાં હિમ મૂક્યું. અ ટિકિટનું અ ટિકિટ આવી રીતે બને. ઓકે ચાલો નેક્સ્ટ. પરેશે કહ્યું વાય સો, આવું કેમ બરાબર. તો આપણે કહી શકીએ પરેશ રિપ્લાઈડ, પરેશ રિપ્લાઈડ સોરી, પરેશે પ્રશ્ન પૂછ્યો તો આપણે શું કરીશું? પરેશ આસ્કડ. હવે જો ડબલ્યુ એચ ક્વેશ્ચન છે તો ડબલ્યુ એચ ક્વેશ્ચન હોય તો વાયનું વાય પોતે એમ જ રહે. પરેશ આસ્કડ વાય. હવે જો વાય સો, વાય સો એ ટૂંકું રૂપ છે બરાબર, ટૂંકમાં જવાબ આપ્યો વાય સો. ખરેખર એનો જવાબ આવો હોય વાય ઇઝ ઇટ સો, આવું હોય વાય ઇઝ ઇટ સો, આવું કેમ બરાબર. હવે પ્રશ્નાર્થનું વિધાન કરીએ એટલે ઇટ આગળ આવશે અને ઇઝ પાછળ જશે એટલે ઇટ આગળ આવશે અને ઇઝનું વોઝ થઈ જાય. વાય ઇટ વોઝ સોનું તો સો એમ જ રહે, વાય ઇટ વોઝ સો ફૂલ સ્ટોપ. એટલે જે રીતે અહીંયા આપણે વાક્ય બનાવ્યું ફૂલ ફોર્મમાં હી કેન નોટ ગીવ યુ બરાબર, આઈ કેન નોટ ગીવ યુ, એ રીતે અહીંયા આપણે જાતે બનાવવાનું વાય ઇઝ ઇટ સો, ઇઝ ઇટનું થઈ જશે ઇટ વોઝ સો, વાય ઇટ વોઝ સો ફૂલ સ્ટોપ. નેક્સ્ટ ધ કંડક્ટર, ચાલો એને રિપ્લાય કરીને જવાબ આપ્યો. બિકોઝ ધીસ બસ વિલ ગો ટુ વડોદરા ઓનલી, કારણ કે આ બસ માત્ર વડોદરા જ જાય છે. તો આપણે લખી શકીએ ધ કંડક્ટર રિપ્લાઈડ ધેટ, કંડક્ટરે જવાબ આપ્યો કે બિકોઝ મૂકવાની જરૂર નથી, ધીસનું ડેટ અહીંયા આપણે મૂકી દીધું એમ પણ ચાલે, બીજી વખત ડેટ મૂકવું હોય તો પણ ચાલે. તો કંડક્ટર રિપ્લાઈડ, કંડક્ટરે જવાબ આપ્યો ધીસ બસ તો ધેટ બસ, ધેટ બસ વિલનું થઈ જશે વુડ, વિલનું વુડ, ગો ટુ વડોદરા, ગોનું ગો જ રહે કારણ કે વિલનું વુડ થઈ ગયું, ગો ટુ વડોદરા ઓનલીનું ઓનલી ફૂલ સ્ટોપ. ઇન શોર્ટ જ્યારે પેરેગ્રાફમાં શોર્ટ આન્સર હોય ત્યારે આપણે એને લેન્થ, લેન્થ મીન્સ સવિસ્તાર આપવાનું. અહીંયા ખાસ ધ્યાન રાખજો આઈ કાન્ટ એટલે ખરેખર એનો જવાબ એવો હોય આઈ કાન્ટ ગીવ યુ અ ટિકિટ બરાબર. તમને અહીંયા લખી દઉં એટલે ખ્યાલ આવશે સમજવામાં શું હોય. આઈ કાન્ટ ગીવ યુ અ ટિકિટ બરાબર, તો આઈનું બોલનાર હિ, કેન નોટનું કુડ, ગીવનું ગીવ, યુનું થઈ જશે હિમ. એ રીતે અહીંયા શું હશે? વાય, વાય ઇઝ ઇટ સો, વાય સોનું હોય વાય ઇઝ ઇટ સો તો વાય ઇટ વોઝ સો, આવી રીતે આપણે ફેરફાર કરીશું. ઓકે ચાલો આ જોયું આપણે પેરેગ્રાફ નંબર થ્રી. હજુ એક પેરેગ્રાફ લખીએ, યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. નેક્સ્ટ પેરેગ્રાફ નંબર ફોર જોઈએ આન્સર. ચાલો પેસેન્જર સેડ, પેસેન્જર બોલે છે, કુલી સાંભળે છે, ટેક ધીસ હેવી બેગ ટુ માય કાર, આ હેવી બેગ મારા કાર સુધી ઉંચકીને લઈ આવો.
तो आपने ख्याल आए आज्ञात वाक्य है। जो सीधू वाक्य की शुरुआत क्रियापद मूलरूप थी थे टेक एट आज्ञात वाक्य है। ऑर्डर पर कही सकिए अने मात्र कहीं जयरे अपने भावार्थ खबर न पड़े तो अपने ख्याल है भावार्थ न समझाए तो आप टोल पर वापरी सकी एट अपने अँ मूकीश पेसेंजर पेसेंजर सांभना है कूली पेसेंजर टोल्ड अथवा ऑर्डर बने साचु टोल्ड मूको तो साचु अथवा ऑर्डर मूको तो साचु पेसेंजर टोल्ड ध कूली शू कहूँ पेसेंजर टोल्ड ध कूली वाक्य आज्ञा है टू वड़े जोड़ीशू टू टेक धीसनू थी जैसे ढेट अपने ख्याल है कि धीसनू ढेट थी जाए हेवी बेग एमन एम ज रहे हेवी बेग टू मै कार हवे अँ जो मै आप बराबर तो आपने खबर है कि मै एनू करता विभक्ति आय थाय आय एटले बोलनार बोलनार कोण छे पेसेंजर पेसेंजर एटले ही अथवा सी आपणे ही समझीए छे मानीए छे कि ही छे तो जो अँ आय आप होत सवाल में मैनी जगह पर आय आप होत तो ही मुकाय परंतु आयनू रूप ए लोग करू मै बराबर आयनू मै करू तो हीनू थी जैसे हिम सॉरी हिज बराबर आयनू संबंधक रूप मै कार तो अँ थी जैसे हीनू संबंधक रूप मूकीने हिज कार बराबर एट आय मी मै तीजु रूप तो ही हिम हिज तीजु रूप कार नु कार फूल स्टॉप सैकंड बीजू वाक्य साथ नहीं लगता समझा माटे नीचे लखू छू बराबर तमारे पेरेग्राफ नो जवाब साथ लखवानो होय कूली तो अहीं आपणे मूकीशुं कूली हवे जो कूलीए शुं जवाब आप्यो शुं कहे छे सर रिस्पेक्ट वापरीने पेसेंजर माटे कूली सेड सर इट इज हेवी इट विल कॉस्ट मोर तो आपने ख्याल आव्यो के सर एना माटे रिस्पेक्टेड एवो शब्द वपराय छे आपणे आगळ लास्ट विडियो लेक्चर में जोई गया तो आपणे कहीशुं कूली સાંભળનાર છે પેસેન્જર તો કુલી ટોલ્ડ ધ પેસેન્જર સાંભળનાર પેસેન્જર છે એટલે કુલી ટોલ્ડ ધ પેસેન્જર વિથ રિસ્પેક્ટ શું આપણે મૂકીશું સર માટે આપણે મૂકીશું વિથ રિસ્પેક્ટ કુલી ટોલ્ડ ધ પેસેન્જર કુલી બોલનાર છે પેસેન્જર સાંભળનાર છે કુલી ટોલ્ડ ધ પેસેન્જર વિથ રિસ્પેક્ટ ઢેટ હવે વાક્યને ઢેટ વડે જોડીશું इट इज हेवी तो ईट है अपने करता में कोई फेरफार न थाय ईज है अपने खबर है कि एमीजरनू थी जाए वोज वर इट वॉज हेवी बराबर इट वॉज हेवी वाक्य फरी पाछू जोड़ू है तो आप मूकीशू विधान वाक्य है एट्ले एंड एडेड ढेड विधान वाक्य जोड़े एट्ले एंड एडेड ढेड ईट फरी पाछू ईट तो कोई चेन्ज न थाय करता में विलनू थी जैसे वुड इट वुड कॉस्ट मोर फुल स्टॉप ओके आई रिपीट कूली सेड सर कूली टोल ध पेसेंजर विथ रिस्पेक्ट एट सर माटे विथ रिस्पेक्ट ढेट वाक्य नेट वे जोड़ू इट इज नो इट वॉज हेवी बीजू वाक्य विधान वाक्य साथ जोड़ू एंड एडेड ढेट इट वुड कॉस्ट मोर नेक्स्ट पेसेंजर सेड डोंट वरी फरी पाछू जो डोंट वरी एटले आपने ख्याल छे आज्ञात वाक्य छे तो नकार वाक्य होय आज्ञात में डोंट तो नोट टू मुकाय तो आपणे मूकीशुं द पेसेंजर टोल्ड हिम अथवा कूली द पेसेंजर टोल्ड ध कूली अथवा द पेसेंजर टोल्ड हिम शुं कहेशे डोंट तो डोंट नुं थई जशे नोट टू डोंट नुं थई जशे नोट टू द पेसेंजर टोल्ड हिम नोट टू अँ ढेट वड़े न जोड़े नोट टू वड़े जोड़े एट टू वड़े जोड़ाई गयु वाक्य नोट टू वरी पाछू आ वाक्य जोड़ू है तो आप मूकीशू एंड एडेड ढेट विधान वाक्य पाछू है एट्ले आप मूकीशू एंड एडेड ढेट आई विल पे आ एट्ले बोलनार बोलनार कोण छे पेसेंजर पेसेंजर एट्ले आपणे ही मूकीए छीए विलनू थी जशे वुड विलनू वुड पे नू पे एम ज रहे पे हंड्रेड रूपीज फॉर इट ओके चलो नेक्स्ट कूली सेड थैंक यू कूली कहे छे थैंक यू तमारो आभार सर तो आपने ख्याल छे ऑप्टेटिव बराबर शुभेच्छा दर्शक वाक्य में आप जोई गया तो अँ आप लखीशू कूली थैंक यू सर एनी जगह सीधू कूली
thanked the passenger. अथवा कुली थैंक्ड हिम, हिम लखो तो पण चाले, अथवा नाम मूकी दो ध पेसेंजर तो पण चाले, बराबर। कुली थैंक्ड ध पेसेंजर। हवे अहींया जो हाउ काइंड यू आर, एक्सक्लेमेटरी उद्गार वाक्य छे, हाउ काइंड यू आर, बराबर। तो उद्गार वाक्यना भावार्थ प्रमाणे आपने ख्याल छे रिपोर्टिंग वर्ब हाउ काइंड यू आर, प्रशंसा करीने के तमे वधारे पैसा आपशो, तमे केटला सारा छो, तो प्रेज, बराबर। એટલે પ્રેઝ દર્શાવવા માટે આપણે મૂકીશું એક્સક્લેમ, કુલી થેન્કડ ધ પેસેન્જર એન્ડ EXCLAIMED, એક્સક્લેમ ટુ હિમ એન્ડ એક્સક્લેમ ટુ હિમ વિથ પ્રેઝ, બરાબર। એટલે એક્સક્લેમ વિથ પ્રેઝ, પ્રશંસા દર્શાવી હોય તો એક્સક્લેમ વિથ પ્રેઝ દર્શાવાય, જોય આનંદ દર્શાવવો હોય તો એક્સક્લેમ વિથ જોય, બરાબર, દુઃખ દર્શાવવું હોય તો એક્સક્લેમ વિથ સોરો। આપણે વિડીયો લેક્ચર લેટવાળા, સોરી, એક્સક્લેમેટરી ઉદ્ગારવાળા વાક્યમાં આપણે આ બધું જોઈ ગયા છે। કુલી થેન્કડ ધ પેસેન્જર, એટલે યુ સર આવી ગયું, થેન્ક યુ સરનું, કુલી થેન્કડ ધ પેસેન્જર, ઓકે। એન્ડ એક્સક્લેમ ટુ હિમ વિથ પ્રેઝ, એટલે તમે કેટલા સારા છો એ પ્રેઝ કરી, હવે વાક્ય કરીએ, હાઉ નીકળી જશે, વેરી મૂકીશું, કર્તાને ક્રિયાપદ પાછળથી આગળ આવે, એક્સક્લેમ વિથ પ્રેઝ ધેટ, વાક્ય ધેટ વડે જોડાય, એક્સક્લેમ ટુ હિમ વિથ પ્રેઝ ધેટ યુ આર, હવે યુ આર જે છે તો આપણને ખબર છે યુ આરનો ફેરફાર કરવો પડે, યુ એટલે સાંભળનાર, બોલનાર કોણ છે, કુલી, તો સાંભળનાર છે પેસેન્જર, તો યુનું પેસેન્જર માટે કરતા વિભક્તિ હિ એમિઝરનું થઈ જાય વોઝ વર, બરાબર, તો યુ આરનું બની ગયું હી વોઝ, હી વોઝ, વાક્ય પૂરું થયું, આગળ આવો, હાઉ, હાઉ દૂર થાય તેની જગ્યા પર આપણે જાણીએ છીએ વેરી શબ્દ મુકાય, વોટ અને હાઉથી જ્યારે ઉદ્ગાર વાક્ય શરૂ થાય તો વોટ અને હાઉ દૂર થાય તેની જગ્યા પર વેરી મુકાય, હી વોઝ વેરી, વિશેષણ કાઇન્ડનું કાઇન્ડ, છેલ્લે ફૂલ સ્ટોપ, ઉદ્ગાર ચિહ્ન નીકળી જાય, આ રીતનો આ પેરેગ્રાફ સોલ્વ થાય, બરાબર। વધારે તમે પ્રેક્ટિસ કરશો જેમ જેમ તેમ તમને વધારે ખ્યાલ આવતો જશે, અને આ વિડીયો લેક્ચરે તમે ફરી પાછો રિવર્સ કરીને પણ રિપીટ જોઈ શકો છો, બરાબર, બીજી વખત હું બોલતો નથી, તમે ફરીથી સમજી શકો છો। એન્ડ હજુ એક પેરેગ્રાફ લઈ લઈએ જેથી વધારે પ્રેક્ટિસનો ખ્યાલ આવે, લાસ્ટ વન, ચલો એક પેરેગ્રાફ જોઈ લઈએ જેથી વ્યવસ્થિત પ્રેક્ટિસ થઈ જાય તમને આન્સર। પ્રકાશ સેઝ હાઉ બ્યુટિફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ, આ ડ્રેસમાં તો કેટલી મસ્ત લાગે છે, ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ, તમે આ ડ્રેસ ક્યાંથી ખરીદ્યો રીટા, તો સૌ પ્રથમ અમને ખ્યાલ આવી ગયો ઉદ્ગાર વાક્ય છે, એટલે એક્સક્લેમ વિથ પ્રેઝ, પ્રશંસા કરી એટલે એક્સક્લેમ વિથ પ્રેઝ, તો સૌ પ્રથમ બોલનાર પ્રકાશ એક્સક્લેમ્ડ ટુ રીટા, ઓકે, પ્રકાશ એક્સક્લેમ ટુ રીટા વિથ પ્રેઝ, પ્રેઝ એટલે પ્રશંસા કરીને, હાઉ બ્યુટિફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ, તો પ્રકાશ એક્સક્લેમ ટુ રીટા વિથ પ્રેઝ ધેટ, વાક્ય ધેટ વડે જોડાય, ચાલો હવે વાક્યને આપણે ફેરફાર કરીએ જરૂરી, તો પાછળથી કર્તા અને ક્રિયાપદ યુ લુક આગળ આવી જાય, યુ એટલે સાંભળનાર, સાંભળનાર છે રીટા, આ કેવી હોય તો બોલનાર, યુ હોય તો સાંભળનાર, સાંભળનાર છે રીટા, કારણ કે બોલનાર તો પ્રકાશ છે, તો સાંભળનાર રીટા, રીટા માટે કરતા વિભક્તિ છે, કરતા પછી ક્રિયાપદ છે, એટલે તો યુનું થઈ જશે સી, સાંભળનાર છે રીટા એટલે સી, લુકનું ભૂતકાળ થઈ જશે વર્તમાનકાળનો ભૂતકાળ, એટલે લુકનું થઈ જશે લુકડ, સી લુકડ, હાવ આગળ આવીએ, હાવ, હાવ દૂર થાય, હાવની જગ્યા પર મુકાય વેરી, સી લુકડ વેરી બ્યુટિફુલ, અને અન્ય શબ્દ ઇન ધીસ ડ્રેસ, તો ધીસનું થઈ જશે ધેટ ડ્રેસ, ઓકે, આઈ રિપીટ, પ્રકાશ એક્સક્લેમ ટુ રીટા વિથ પ્રેઝ ધેટ યુ લુક, યુ લુકનું, યુ એટલે સાંભળનાર, સાંભળનાર રીટા છે એટલે સી, લુકનું વર્તમાનકાળનો ભૂતકાળ લુકડ વેરી, હાવ દૂર થાય એની જગ્યા પર વેરી, યુ લુકડ વેરી બ્યુટિફુલ ઇન ધેટ ડ્રેસ, ઓકે, નેક્સ્ટ, તેમાંને તેમાં જ બીજું જો સાથે પ્રશ્ન પૂછ્યો પ્રકાશે, ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ, બરાબર, તો આપણે સાથે જ એન્ડ ફૂલ સ્ટોપ ન લખતા વાક્ય જોડવું પડશે, એન્ડ આસ્કડ હર, અને તેણીને પૂછ્યું, એન્ડ આસ્કડ હર, ડબલ્યુ એચ ક્વેશ્ચન છે, ફ્રોમ વેર એટલે વાક્ય તેના વડે જોડાય,
फ्रॉम वेर। चलो प्रश्नार्थ वाक्य नु विधान वाक्य बने, विधान वाक्य बने એટલે यू આગળ આવે, यू એ કરતા છે કારણ કે પાછળ ક્રિયાપદ આપ્યું, તો यू એટલે સાંભળનાર, સાંભળનાર કોણ છે? રીટા, રીટા માટે સી। वर्तमान काल नो भूतकाल थाय पण भूतकाल आप्यो छे डीड, तो भूतकाल नो पूर्ण भूतकाल એટલે સાદા ભૂતકાળ નો પૂર્ણ ભૂતકાળ, તો કરતા પ્લસ હેડ પ્લસ વી થ્રી ક્રિયાપદ નું ભૂતકૃદાંત, બાય નું થઈ જશે બોટ, ઇટ નું ઇટ, ફૂલ સ્ટોપ। સાદા ભૂતકાળ નો પૂર્ણ ભૂતકાળ કરતા યુ નું થઈ ગયું સી, હેડ મૂકવાનું, બાય નું ભૂતકૃદાંત બોટ, કરતા પ્લસ હેડ પ્લસ ભૂતકૃદાંત, ઇટ નું ઇટ। ઓકે, વાક્ય ફિનિશ। સેન્ટેન્સ સેકન્ડ, રીટા સેડ, તો રીટાએ જવાબ આપ્યો આઈ બોટ ઇટ ઓનલાઈન, તો આપણે કહી શકીએ રીટા રિપ્લાઈડ, રીતા રિપ્લાઈડ ધેટ, રીતાએ જવાબ આપ્યો કે આઈ, આઈ એટલે બોલનાર, બોલનાર છે, રીટા એટલે સી, આઈ કેવી હોય તો બોલનાર પ્રમાણે ફેરફાર સી। આ જુઓ બાયનું ભૂતકાળ વોટ, તો ભૂતકાળ હોય સાદા ભૂતકાળનું પૂર્ણ, વર્તમાનકાળ હોય તો લુકનું ભૂતકાળ, લુક ન કર્યું વર્તમાનકાળનો ભૂતકાળ, પણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળમાં સી હેડ બોટનું રહેશે બોટ, કારણ કે ભૂતકૃદંત છે, ભૂતકાળ ને ભૂતકૃદંત બંને એક જ થાય બોટના, આઈ બોટ, સી હેડ બોટ, ઇટનું ઇટ, ઓનલાઈનનું ઓનલાઈન, ફૂલ સ્ટોપ। ઓકે, એટલે વર્તમાનકાળનો ભૂતકાળ થાય એ ધ્યાન રાખવાનું, આ કેવી હોય તો બોલના પ્રમાણે કરતા વિભક્તિ ફેરફાર। નેક્સ્ટ વન પ્રકાશે, હાઉ મચ ડીડ યુ પે ફોર ઇટ, તમે કેટલા પૈસા ચૂકવ્યા તેના પ્રશ્ન જ છે, તો આપણે અહીંયા લખીશું પ્રકાશ આસ્ક્ડ હર, પ્રકાશે તેણીને પૂછ્યું, અથવા પ્રકાશ અગેન આસ્ક્ડ હર એમ પણ મૂકી શકીએ, પ્રકાશ અગેન, અગેન એ જી ઈ આઈ એન, પ્રકાશ અગેન આસ્ક્ડ હર, શું પૂછ્યું, હાઉ મચ ડબલ્યુ એચ ક્વેશ્ચન છે, તો હાઉ મચ, હાઉ મચ ડીડ, ડીડ તો ભૂતકાળ છે બરાબર, એટલે પૂર્ણ સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, પહેલાં કરતા, કરતા યુ, યુ બોલનાર, સોરી યુ એટલે સાંભળનાર, સાંભળનાર છે રીટા, તો રીટા માટે આપણે મૂકીશું સી, હાઉ મચ સી, સાદો ભૂતકાળ નીકળી જાય પૂર્ણ ભૂતકાળ, સી હેડ પેડ, પૂર્ણ ભૂતકાળમાં કરતા પ્લસ હેડ પ્લસ વી થ્રી, તો પેનું થઈ જશે પેન, ફોરનું ફોર, ઇટનું ઇટ, ફૂલ સ્ટોપ। રિપીટ, પ્રકાશ ફરી પાછો પ્રશ્ન પૂછે છે, તો તમે અહીંયા અગેન આસ્ક્ડ પણ કરી શકો અને ખાલી આસ્ક્ડ પણ કરી શકો બરાબર, અગેન મૂકવું હોય તો અહીંયા લખી દઉં, ચાલો અગેન એ જી એ આઈ એન, પ્રકાશ અગેન આસ્ક્ડ તો પણ સાચું, પ્રકાશ આસ્ક્ડ તો પણ સાચું, પ્રકાશ અગેન આસ્ક્ડ હર, હાઉ મચનું હાઉ મચ બરાબર, હાઉ મચ અને વાક્ય જોડાઈ ગયું, ઢેટ ન આવે, ઇફ ન આવે, યુ એટલે સાંભળનાર છે સી, સાંભળનાર સી, સાદો ભૂતકાળ ડીડ નીકળી જાય પૂર્ણ ભૂતકાળ, હેડ પ્લસ વી થ્રી, પેનું પેડ, ફોર ઇટ। લાસ્ટ છેલ્લો આન્સર, રીટા સેડ રૂપીસ 2000, રીટાએ જવાબ આપ્યો 2000માં ખરીદ્યું બરાબર, તો આપણે અહીંયા લખીશું રીટા રિપ્લાઈડ, રીટા રિપ્લાઈડ ધેટ, રીટાએ જવાબ આપ્યો કે કેટલામાં 2000માં, હવે 2000 તો માત્ર શોર્ટ આન્સર છે, આપણે એને પૂરેપૂરા આખા ફૂલ લેન્થમાં આન્સર લખવાનો હોય છે, તો શું એ કહેશે, હાઉ મચ ડીડ યુ પે ફોર ઇટ, તમે કેટલા પૈસા ચૂકવ્યા, તો રીટા એવો જવાબ આપશે આઈ પેડ રૂપીસ 2000 ફોર ઇટ, આવો એ જવાબ આપે, આઈ પેડ, આઈ પેડ રૂપીસ 2000 ફોર ઇટ બરાબર। હવે એને આપણે ફેરફાર કરવાનો આપણી રીતે આઈ, ચાલો આઈ કેવી હોય તો બોલનાર, બોલનાર કોણ છે, રીટા, રીટા બોલનાર છે, તો આઈની જગ્યા પર આપણે મૂકીશું સી, પેડ સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ, હેડ પેડ, પેડનું આપણે અહીંયા કરીશું હેડ પેઈડ, રૂપીસ જરા ભૂસી નાખું છું, હેડ પેઈડ રૂપીસ 2000 ફોર ઇટ, બસ આટલું। એટલે જ્યારે આપણને શોર્ટ આન્સર આપ્યો છે તો આપણે એને લેન્થમાં લખીશું સી, રીટા એટલે સી છે, સી હેડ પેઇડ રૂપીસ 2000 ફોર ઇટ, આખો જવાબ આ રીતે લખાય, માત્ર રૂપીસ 2000 આપણે લખી શકીએ નહીં, પણ ઉપરનો જે ક્વેશ્ચન હોય એ ક્વેશ્ચનને ફોલો કરવાનો, શું હતું, હાઉ મચ સી હેડ પેઇડ ફોર ઇટ, તો સી હેડ પેઇડ, સીધું સી હેડ પેઇડ બરાબર રૂપીસ 2000 ફોર ઇટ, બસ આટલું જ ખાલી। ઓકે, આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ, આશા રાખું કે તમને ખેડખેર વ્યવસ્થિત પેરેગ્રાફ કેવી રીતે સોલ્વ કરવા, ડાયલોગ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં એ સમજાતું હશે,
तमारा मित्रों ने पण व्यवस्थित समझाए ए लोकोना नॉलेज में थोड़ो वधारो थाय तो जरूर थी एमने पण वीडियो शेर करजो लाइक करजो अने नवा वीडियो नी नोटिफिकेशन माटे चेनल सब्सक्राइब न करी होय तो खास करीने जो मिनिट एक छोटे से ब्रेक के बाद नाउ यू कैन टेक अ स्क्रीनशॉट।